નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો આપે હજુ અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે યુટ્યુબની અંદર જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી લખી પહેલી જ ચેનલ આવશે, એ ચેનલની બાજુમાં આવેલી રેડ બટન છે એટલે તેના પર ક્લિક કરો. તેની બાજુમાં આવેલી બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરો, જેથી કરીને વખતો વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં. નમસ્કાર મિત્રો, જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ભારતનું બુલબુલ સરોજિની નાયડુ જન્મદિવસ 13 ફેબ્રુઆરી સ્પેશિયલ. ભારતના બુલબુલ તરીકે જાણીતા સરોજિની નાયડુનો જન્મદિવસ એટલે 13 ફેબ્રુઆરી 1879. જન્મસ્થળ હૈદરાબાદ, પરિવાર બંગાળી, પિતાનું નામ અઘોરનાથ ચટ્ટોપાધ્યાય, માતા વરદસુંદરી વિદુષી. પિતા નિઝામની કોલેજમાં વિજ્ઞાની હતા. સરોજિની નાયડુએ માત્ર 12 વર્ષની વયે મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. તેણીએ 13 વર્ષની વયે 1300 પંક્તિની કવિતા ધ લેડી ઓફ ધ લેકની રચના કરી હતી. 16 વર્ષની વયે ઇંગ્લેન્ડ ગયા, ત્યાં તેણી આંધ્રપ્રદેશના ડૉક્ટર ગોવિંદ રાજુલના પરિચયમાં આવેલા. 3 વર્ષ બંને સાથે અભ્યાસ કરી ભારત પાછા ફર્યાના 3 માસમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલા. સરોજિની મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ તેણી ખરા સ્વાતંત્ર્ય સેનાની બન્યા. મહિલા મતાધિકાર આંદોલનના સૂત્રધાર તરીકે તેમણે મહિલાઓને મતાધિકારની માંગ કરેલ. વર્ષ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો ત્યારે તેણીએ ઇંગ્લેન્ડની ભૂમિ પર અંગ્રેજોની ટીકા કરેલી. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજી દ્વારા આરંભવામાં આવેલ દાંડી કૂચમાં તેણી ગાંધીજી સાથે સતત રહેલા. દેશ સ્વતંત્ર થયો ત્યારે તેઓને ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ બનાવાયા. દેશમાં પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનું બહુમાન તેઓને પ્રાપ્ત થયું છે. રાજ્યપાલ પદ પર રહીને તેણીએ ઘણા મહત્વના કાર્ય કરેલા. આ સરોજિની નાયડુ મહિલાઓ માટે શિક્ષણ, કેળવણી અને મતાધિકાર તથા પડદા પ્રથા નાબૂદી માટેના પ્રયાસો કરેલા. તેણીને ભારતીય નાઇટિંગલની ઉપાધિ આપવામાં આવેલ છે. ગાંધીજી તેણીને ભારતનું બુલબુલ તરીકે સંબોધતા હતા. સરોજિનીની કવિતાઓમાં સાત્વિક ગુણોનો સંગમ જોવા મળતો, તેમાં સત્ય, પ્રેમ અને શાંતિનો સંદેશ મુખ્ય રહેતો. 2 માર્ચ 1949ના રોજ આવા કર્મનિષ્ઠ અને બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા નારી રત્નનું અવસાન થયું. મિત્રો, જોઈએ આજનો સવાલ, ભારતના બુલબુલ તરીકેની નામના કોને મળી છે. મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.